જેને આપણે ઇન્ડોર રમત કહીશું, જ્યારે આઉટડોર રમતો એટલે એવી રમત કે જે આપણે ઘરની બહાર શેરીમાં કે મહોલ્લામાં કે મેદાન પર જઈને રમી શકીએ તેવી અલગ અલગ પ્રકારની રમત, જેમાં પગથિયાની રમત, સંતોડિયું તેમજ લંગડી, સંતા કુકડી, ગિલ્લી દંડો જેવી રમતો વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો જે છે ગલીની અંદર મહોલ્લામાં એટલે કે ઘરની બહાર શેરીમાં રમતા હોય છે, જ્યારે શાળામાં મેદાનમાં જઈને કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ જેવી અલગ અલગ પ્રકારની રમતો રમતા હોય છે. આ બધી રમતો ઘરની બહાર કાં તો શેરીમાં અને મહોલ્લામાં જઈને રમી શકાય અથવા તો મેદાન પર જઈને રમી શકાય. આથી આવી રમતને આપણે આઉટડોર રમતો કહીશું. હવે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો રમતો રમવા માટે જરૂરી સાધનો. તો મિત્રો તમને ખબર હશે કે આપણે અલગ અલગ રમતોના નામ હમણાં બોલીએ, કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, તે ઉપરાંત આપણે બોલીએ કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ જેવી અલગ અલગ પ્રકારની રમતોના નામ આપણે બોલી ગયા. તો મિત્રો આ બધી રમતો અલગ અલગ પ્રકારના સાધનોથી રમાય છે. જેમ કે આપણે પગથિયાની રમત રમવી હોય તો પગથિયાની રમત રમવા માટે ઠીકરું જોઈએ, તે ઉપરાંત આપણે સમજીએ કે સંતોડિયું રમવા માટે આપણે ઠીકરું, નળિયાનો ટુકડો વગેરે જેવા તેમજ દડો વગેરે જેવા સાધનોની જરૂર પડે છે. જ્યારે લખોટીની રમત રમવા માટે લખોટીઓની જરૂર પડે છે. ગિલ્લી દંડાની રમત રમવા માટે ગિલ્લી અને દંડો નામના બે સાધનોની જરૂર પડે છે. પતંગ ચગાવવા માટે આપણે પતંગ અને દોરી એ જરૂરી સાધનો છે, એના વિના પતંગ આપણે ચગાવી શકીએ નહીં. ક્રિકેટ રમવા માટે દડો, બેટ, સ્ટેમ્પ વગેરે જરૂરી સાધનો જોઈએ છીએ. કેરમ રમવા માટે કેરમ બોર્ડ અને કુકરી જોઈએ છીએ. તે ઉપરાંત ચેસની રમત રમવા માટે ચેસનું બોર્ડ અને કુકરીઓ જોઈએ. સાપસીડી રમવા માટે પણ સાપસીડીનું બોર્ડ અને કુકરીઓ જોઈએ. અને તે ઉપરાંત આપણે ઘર ઘરની રમત રમવી હોય તો ઢીંગળીઓ તેમજ રસોડાનો રમકડાના રસોડાનો સેટ આપણે જોઈએ. આમ અલગ અલગ પ્રકારની રમતો રમવા માટે આપણે અલગ અલગ પ્રકારના સાધનોની જરૂર પડે છે. હવે આપણે સમજીશું ત્રીજા નંબરનો મુદ્દો, દડાથી રમી શકાય તેવી રમતો. તો મિત્રો આપણે આગળ જે બધી રમતોની ચર્ચા કરી તો તેમાંથી આપણે દડાથી રમી શકીએ તેવી રમતો કઈ કઈ છે? તો દડાથી રમી શકાય તેવી રમતો જેમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, સંતોડિયું, બેઝબોલ વગેરે પ્રકારની રમતો કે જે આપણે દડાથી રમી શકીએ છીએ. તો મિત્રો આ પાઠની અંદર આજે આપણે પગથિયાની રમતની વાત કરવાના છીએ, જે આપણે આગળના વિડીયોમાં સમજીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું અને